ઓમ શ્રી સાઈનાથાય નમઃ. બાબાની કૃપાથી આજે આપણે અધ્યાય 28નું શ્રવણ કરશું. વિષય છે દૃષ્ટાંત કથન. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યાય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુલદેવતાયય નમઃ, શ્રી સીતારામ ચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદગુરુ સાઈનાથાય નમઃ. ઉપોદઘાત. શ્રી સાઈ પરિમિત નથી, પણ કીડીથી માંડી બ્રહ્મા સુધીના સર્વમાં તેમનો વાસ છે. એ સર્વવ્યાપક છે. આત્મદર્શનના વિજ્ઞાનમાં તેમજ વેદના જ્ઞાનમાં શ્રી સાઈ પારંગત હતા. એથી જ સદગુરુ પદને તે યોગ્ય હતા. માણસ ભલે પંડિત હોય, પણ શિષ્યને જાગૃત કરી આત્મદર્શન ન કરાવી શકે તો તે સદગુરુ પદને યોગ્ય નથી. પિતાનો પેદા કરેલ આ દેહ છે. દરેકને જન્મ પછી અવશ્ય મૃત્યુ છે જ, પણ સદગુરુ જન્મ મરણ બંનેને નષ્ટ કરે છે. તેથી સૌથી વધુ પ્રેમાળ ને દયાળુ તો સદગુરુ જ છે. શ્રી સાંઈબાબા ઘણી વાર કહેતા કે ભક્ત ભલે મારાથી હજારો ગાંવ દૂર હોય, પણ પગે દોરી બાંધેલી ચકલીની માફક હું તેને શિરડી ખેંચી લાવું છું. આ અધ્યાયમાં આવી ત્રણ કથાઓ છે. ચાલો પહેલી કથા સાંભળીએ, લાલા લક્ષ્મીચંદની. તે પ્રથમ મુંબઈમાં વેંકટેશ્વર છાપખાનામાં નોકર હતા, પછી રેલવેની નોકરીમાં જોડાયા અને ત્યારબાદ રાલી બ્રધર્સની કંપનીમાં મુનશી તરીકે નોકરી કરતા. શ્રી બાબાના દર્શન તેમને 1910માં થયા. નાતાલ પહેલા તેમણે સ્વપ્નમાં સાંતાક્રુઝમાં ભક્તોની મધ્યમાં ઉભેલા એક દાઢીવાળા વૃદ્ધ પુરુષને જોયા. એ પછી તેમના મિત્ર દત્તાત્રેય મંજુનાથ બીજુરને ઘેર દાસગણુનું કીર્તન સાંભળવા તે ગયા. દાસગણુ કીર્તન વખતે બાબાની છબી શ્રોતા સામે ટેબલ પર મૂકતા સ્વપ્નમાં જોયેલા વૃદ્ધ પુરુષનો ચહેરો આ છબીને બરાબર મળતો લાગ્યો. એથી તે આશ્ચર્ય પામ્યા અને સ્વપ્નમાં જોયેલા દાઢીવાળા વૃદ્ધ પુરુષ સાંઈ બાબા જ છે એમ તેમની ખાતરી થઈ. તે દાડે દાસગણુએ તુકારામ ચરિત્રનું કીર્તન કર્યું. એ કીર્તન, ચરિત્ર તથા બાબાની છબીના દર્શન એ બધાની તેના મન પર ભારે અસર થઈ અને શિરડી જવાની તેને તાલાવેલી લાગી. ભક્તો જાણે છે કે ભગવાન જ સદગુરુ મેળવી દે છે, તેમજ એવા દૈવી વિષયમાં તે જ સહાય કરે છે. એ જ રાત્રે એક મિત્ર શંકરરાવ જોડે શિરડી જવાનું નક્કી કર્યું. એક ભાઈ પાસેથી 15 રૂપિયા ઉછીના લઈ આનંદ સાથે શિરડી જવાની તૈયારી કરી. રેલવેમાં બંને મિત્રોએ ભજન કર્યું. શિરડીથી 4 મુસ્લિમો ઘેર પાછા વળતા હતા. તે રેલવે પર તેમને મળ્યા ત્યારે બાબા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, અરે બાબા તો મહાન સંત પુરુષ છે, ઘણા વર્ષોથી શિરડીમાં રહે છે. કોપરગાંવ આવી બાબાને ભેટ ધરવા થોડા જામફળ લેવા મન થયું, પણ હર્ષમાં તે લેવાનું ભૂલી ગયા. શિરડી નજીક પહોંચ્યા ત્યારે જામફળ યાદ આવ્યા. એવામાં એક જામફળના ટોપલાવાળી ડોશી તેના ટાંગા પાછળ દોડતી આવી. ટાંગો ઊભો રાખી થોડા જામફળ લીધા. પછી એ ડોશીએ પોતાની પાસે વધેલા જામફળ બાબાને અર્પણ કરવા તેમને આપ્યા. જામફળ ભેટ દેવાની ઈચ્છા, પછી વિસ્મરણ અને પાછા આમ જામફળ મળ્યા, એ સર્વ બનાવથી તેમને અચંબો થયો. લક્ષ્મીચંદના મનમાં નક્કી થયું કે સ્વપ્નમાં જોયેલા વૃદ્ધની કોઈ સગી જ આ ડોશી હોવી જોઈએ. ટાંગો શિરડી નજીક આવ્યો ત્યારે મસ્જિદનો ધજાગરો જોઈ તેમણે સલામ કરી. શિરડી પહોંચી પૂજન સાહિત્ય હાથમાં લઈ મસ્જિદમાં આવી બાબાની પૂજા કરી. લક્ષ્મીચંદ બાબાના દર્શન પૂજન કરી ભારે આનંદ પામ્યા અને બાબાના ચરણે પડ્યા. ત્યારે બાબા બોલ્યા, લુચ્ચો માર્ગમાં ભજન કરે છે અને બીજાને પૂછે છે, શા વાસ્તે બીજાને પૂછવું જોઈએ? પ્રત્યેક ચીજ નજરે તપાસી જોવી, તારું સ્વપ્ન સાચું હતું કે કેમ તેનો ખ્યાલ તો કર. અરે મારવાડી પાસેથી વ્યાજે પૈસા લઈને શિરડી આવવાની કઈ જરૂર હતી? હવે અંતરની ભાવના સંતોષી,
આ શબ્દો સાંભળી બાબાનું સર્વજ્ઞત્વ જાણીને લક્ષ્મીચંદ આશ્ચર્ય પામ્યો. ઘેરથી નીકળી શિરડી પહોંચતા લગીમાં બનેલી બધી હકીકત અહીં બેઠા બાબાએ શી રીતે જાણી હતી તેની જ ખબર પડતી નથી. આ વિષયમાં એક વસ્તુની નોંધ લેવાની છે કે બાબા પોતાનો ભક્ત યાત્રા માટે કે તહેવાર ઉજવવા સારું કે પોતાના દર્શન માટે ખર્ચ કરી કરજમાં ઉતરે એ વાત બાબા બિલકુલ પસંદ કરતા નહોતા. બપોરે જ્યારે લક્ષ્મીચંદ જમવા બેઠા ત્યારે કોઈ ભક્ત પાસેથી ઘઉંના લોટની ખીર સાંજાનો પ્રસાદ મળ્યો. એથી તે ખૂબ રાજી થયા. બીજે દહાડે તેમણે સાંજાની ઈચ્છા કરી પણ મળ્યો નહીં. પણ એ પ્રસાદ પોતાને પુનઃ મળે એમ તેમની તીવ્ર ઈચ્છા હતી. ત્રીજે દહાડે આરતી વખતે બાપુ સાહેબ જોગે બાબાને પૂછ્યું, નૈવેદ્યમાં શું લાવું? ત્યારે બાબાએ સાંજા લાવવાની આજ્ઞા કરી. ભક્તો બે મોટી તપેલી ભરીને સાંજા લાવ્યા. લક્ષ્મીચંદ બહુ ભૂખ્યા હતા. તેમની પીઠમાં દર્દ પણ થતું હતું. બાબાએ તેમને કહ્યું, તું ભૂખ્યો છે તે ઠીક થયું, તું સાંજા લે, પીઠના દર્દની કંઈક દવા પણ લેજે. પુનઃ તેમને અચંબો થયો કે બાબા ફરી ફરીને મારા મનની વાત ક્યાંથી જાણી જાય છે અને મારા મનના વિચાર કેમ સમજી શકે છે. નક્કી બાબા સર્વજ્ઞ છે. નજર પડી. રાત્રે તેમણે ચાવડીમાં સરઘસ જોયું. તે દહાડે બાબાને ખૂબ ખાંસી થઈ હતી. લક્ષ્મીચંદના મનમાં થયું કે બાબા પર કોઈની નજર પડી છે, તેથી બાબા હેરાન થાય છે. બીજી સવારે તે મસ્જિદમાં હતા ત્યારે બાબાએ શ્યામાને કહ્યું, કાલે મને ખાંસી થઈ હતી કે કોઈની નજર પડવાથી થઈ હશે? નજર પડવાથી જ હું હેરાન થાઉં છું. આ દૃષ્ટાંતમાં પણ લક્ષ્મીચંદના દિલમાં ઘોળાતી વાત બાબાએ કહી આપી હતી. બાબાની દયા તથા સર્વજ્ઞત્વની આવી સાબિતીઓ જોઈને બાબાને સાષ્ટાંગ પ્રણામ કરીને તેમણે કહ્યું, આપના દર્શનથી મને ખૂબ આનંદ થયો. મારા પર આપ સદા દયા ભાવ રાખજો ને મારી રક્ષા કરજો. મારે તો આપના સિવાય કોઈ દેવ નથી. મારું મન આપના ચરણમાં મગ્ન રહે. સંકટ વેળા આપ મને સહાય કરજો બાબા. હું સદા આપનું નામ જપીને સુખ શાંતિમાં રહું એવા આશીર્વાદ દેજો. બાબાએ તેમને ઉદી તથા આશીર્વાદ આપ્યા. તે રાજી થઈ સંતોષથી બાબા મહિમા ગાતા ઘેર પાછા ગયા. બાબાના પરમ ભક્ત બન્યા. ત્યાર પછી તો શિરડી આવનાર મિત્રો જોડે તે ફૂલમાળા, કપૂર તથા દક્ષિણા ઘણી વાર મોકલતા હતા. આવો હવે આપણે બીજા ભક્ત બરહાનપુરના બાનુની વાત સાંભળીએ. સ્વપ્નમાં બરહાનપુરમાં આ બાઈએ પોતાના બારણે બાબાને ખીચડીનું ભોજન માગતા દીઠા. જાગીને જોયું તો બારણે કોઈ નહોતું, પણ આ સ્વપ્નથી તેણી રાજી થઈ. આ સ્વપ્નની વાત પોતાના પતિને કહી. તેનો પતિ ટપાલ ખાતામાં નોકર હતો. તેની બદલી અકોલા થઈ. એ પતિ પત્ની બંને જણ બાબાના ભક્ત હતા. બેઉએ શિરડી જવાનું નક્કી કર્યું. સારો દિવસ જોઈ શિરડી આવવા નીકળ્યા અને માર્ગમાં ગોમતી તીર્થ કર્યું. શિરડી પહોંચી ત્યાં બે માસ રોકાયા. નિત્ય મસ્જિદમાં જઈ બાબાની પૂજા કરતા અને બધો સમય આનંદમાં ગાળતા હતા. તેઓ બાબાને ખીચડીનું નૈવેદ્ય ધરવા જ શિરડી આવ્યા હતા, પણ પ્રથમના 14 દિવસ તો કોઈ કોઈ કારણસર તે ધરાવી ન શક્યા. બાઈને આ ખોટીપો ગમતો નહોતો, તેથી 15મે દહાડે બપોરે ખીચડીનું નૈવેદ્ય લઈ તે મસ્જિદમાં આવ્યા. બાબા જમવા બેસતા હતા અને આડશ માટે રાખેલો પડદો પાડી દીધો હતો. પડદો પડ્યા પછી અંદર જવાની કોઈની હિંમત ચાલતી નહીં, પણ આ બાઈ તો પડદો હાથથી ખસેડી અંદર ગયા. અજબ જેવું છે કે બાબા જાણે આજ ખીચડીના ભૂખ્યા હોય તેમ બાઈની ખીચડીની થાળી અંદર આવતા જ બાબાએ જાતે લઈ લીધી અને રાજી થઈ ગયા. ખીચડીના કોળિયા ભરવા લાગ્યા. ખીચડી માટે બાબા આટલા અધીરા બનેલા જોઈને સૌ આશ્ચર્ય પામ્યા. જ્યારે ભક્તોએ ખીચડીની આ કથા સાંભળી ત્યારે ભક્ત પરના બાબાના અલૌકિક પ્રેમની ખાતરી થઈ.
આવો હવે આપણે ત્રીજો ભક્ત એટલે મેઘો એની કથા સાંભળીએ. વિરમ ગામનો આ મેઘો રાવ બહાદુર હ વી સાઠેનો એક અભણ રસોઈયો હતો. રાવ બહાદુર સાઠેને તેના પર પ્રીતિ થઈ. તેને સંધ્યા ગાયત્રી કે કોઈ મંત્ર આવડતા નહીં. સાઠે તેને સંધ્યા ગાયત્રી મંત્ર શીખવ્યા. સાઠે તેને વાત કરી કે શિરડીના સાંઈબાબા સાક્ષાત શિવ સ્વરૂપ છે, તેથી તું શિરડી જા અને તેમની સેવા કર. એમ કહી તેને શિરડી મોકલ્યો. ભરૂચના સ્ટેશનમાં તેણે જાણ્યું કે સાંઈબાબા તો મુસલમાન છે. તેનું સાદું રૂઢિયુક્ત મન મુસલમાનની પૂજાની વાતથી ડગી ગયું અને પોતાને શિરડી ન મોકલવા સાઠેને વિનંતી કરી. સાઠે તેને આગ્રહ કરીને શિરડી મોકલ્યો અને ગણેશ દામોદર ઉર્ફે દાદા કેળકર પર ભલામણ પત્ર લખી આપ્યો કે મેઘાને બાબાની પીછાન કરાવજો. મેઘો શિરડી પહોંચી જેવો મસ્જિદમાં ગયો તેવો જ બાબાએ તેનો ઉઘડો લીધો અને ત્યાં દાખલ થવાની ના પાડી. બાબા તાડુકીને બોલ્યા, પેલા હરામખોરને લાત મારીને કાઢી મૂકો. અને મેઘાને કહ્યું, તું મોટો ઊંચો બ્રાહ્મણ છે અને હું તો હલકો મુસલમાન છું. અહીં આવવાથી તું અબડાઈ જઈશ, માટે ચાલ્યો જા. આ શબ્દો સાંભળી મેઘો ધ્રુજવા લાગ્યો. મારા મનમાં શું છે એ વાત બાબાએ અહીં બેઠા કેમ જાણી, તેનું જ તેને આશ્ચર્ય થયું. થોડા દહાડા એ શિરડી રોકાયો અને પોતાની રીતે તે બાબાની સેવા કરતો, પણ ખાતરી થતી નહોતી તે ઘેર પાછો ગયો. માર્ગમાં નાસિક થઈ ત્રંબક ગયો અને ત્યાં 1.5 વર્ષ રોકાયો. એ પછી ફરી શિરડી આવ્યો. આ વખતે દાદા કેળકર વચ્ચે પડવાથી તેને મસ્જિદમાં આવવા દીધો ને શિરડીમાં રહેવા દીધો. બાબાએ મેઘાને સીધો ઉપદેશ આપ્યો નહોતો, પણ મેઘા પર માનસિક અસર થઈ. એથી મેઘો સાવ બદલાઈ ગયો. પછી તો તે સાંઈ બાબાને શિવના અવતાર જ માનવા લાગ્યો. શિવની પૂજા માટે બિલ્વપત્ર જરૂરી છે, તે લેવા મેઘો શિરડીથી માઇલો દૂર જતો અને તે લાવી આ શિવ બાબાની પૂજા કરતો. શિરડીના મંદિરોના સર્વદેવની પૂજા કરવાની તેને ટેવ હતી. એ બધી પૂજા પછી તે મસ્જિદમાં આવી બાબાની ગાદીને સલામ કરતો અને બાબાનું પૂજન કરતો, પગ દાબતો ને સેવા કરતો તથા બાબાનું ચરણોદક પીતો હતો. એકવાર ખંડોબાનું મંદિર બંધ હતું, તેથી ખંડોબાની પૂજા કર્યા વિના મેઘો મસ્જિદમાં આવ્યો. બાબાએ તેને ખંડોબાના મંદિરે પાછો મોકલ્યો ત્યારે દ્વાર ઉઘાડું હતું. ત્યાંથી પૂજા કરીને આવ્યા પછી જ બાબાએ તેને મસ્જિદમાં નિત્યની માફક પૂજા કરવા દીધી. આવો હવે આપણે ગંગા સ્નાનની કથા સાંભળીએ. એકવાર મકર સંક્રાંતિના દાડે બાબાના દેહ પર ચંદન લગાડી ગંગા જળથી તેમને સ્નાન કરાવવાની મેઘાને ઈચ્છા થઈ. બાબા તો તે માટે હા પાડતા નહોતા, પણ મેઘાની પુનઃ પુનઃ વિનંતીને લીધે તેમણે હા પાડી. ગોમતીમાંથી પવિત્ર જળનો હાંડો લાવવા સારું મેઘાને 5 કોસ ચાલીને જવાનું હતું. મેઘાએ જળ લાવ્યો અને બપોરે સ્નાન કરાવવાની સર્વ તૈયારી કરી. બાબાને તે માટે તૈયાર થવા વિનંતી કરી. બાબાએ એવું સ્નાન ન કરાવવા ફરીથી મેઘાને કહી જોયું કે મારા જેવા ફકીરને વળી ગંગા જળનું સ્નાન કેવું. પણ મેઘાએ કશું જ સાંભળવાની ના પાડી. ગંગા જળથી શિવ પ્રસન્ન થાય છે અને આવા મંગળ દિવસે મારા શિવ બાબાને મારે એ સ્નાન કરાવવું જોઈએ એવો તેનો સંકલ્પ હતો. બાબા હા પાડી નીચે ઉતર્યા, પાટલા પર બેઠા અને માથું આગળ કરીને કહ્યું, અરે મેઘા, આટલી મહેરબાની કરજે, આ દેહનું પ્રધાન અંગ શિર મસ્તક છે, માટે મસ્તક પર જળ ચડાવવાથી આખા દેહને સ્નાન કરાવ્યાનું પુણ્ય મળે છે, માટે તું આ ગંગા જળ શિર પર જ રેડજે. મેઘાએ કહ્યું, ભલે બાબા. અને ગંગા જળનો હાંડો ઉચકી બાબાના માથા પર જળ રેડવા માંડ્યું. એ વેળા તે એવા પ્રેમ ભાવમાં મગ્ન બની ગયો કે હર હર ગંગે કહેતા કહેતા આખા દેહ પર આખો હાંડો ખાલી કર્યો. પછી હાંડો ખાલી કરીને બાબાની સામું જોયું તો માત્ર બાબાનું મસ્તક જ ભીંજાયું હતું, આખું શરીર સાવ કોરું હતું. આવો
હવે આપણે ત્રિશૂળ અને પિંડીની કથા સાંભળીએ. શ્રી બાબાની પૂજા મેઘો બે સ્થળે કરતો. સાક્ષાત બાબાની પૂજા તે મસ્જિદમાં કરતો અને બીજી નાના સાહેબ ચાંદોરકરે આપેલી બાબાની છબીની પૂજા તે વાડામાં કરતો હતો. તેણે 12 માસ આ પૂજન કર્યું. પછી તેની ભક્તિ દૃઢ કરવા તેના પૂજનનું ફળ દેવા બાબાએ તેને સ્વપ્નમાં દર્શન દીધા. વહેલી સવારે પથારીમાં પડખું ફેરવતો મેઘો આંખો મીંચીને પડ્યો હતો. ત્યાં જ તેણે બાબાનું સ્પષ્ટ રૂપ જોયું. તેને જાગતો જોઈ તેના પર કંકુવાળા અક્ષત નાખીને કહ્યું, મેઘા, તું ત્રિશૂળ દોરજે. અને પછી બાબા અલોપ થયા. શબ્દો સાંભળી તેણે આંખ ઉગાડી પણ બાબાને જોયા નહીં. છતાં પેલા અક્ષત ત્યાં વેરાયેલા પડ્યા હતા. બાબા પાસે જઈ તેણે આ સ્વપ્નની વાત કરી, ત્રિશૂળ દોરવાની આજ્ઞા માંગી. ત્યારે બાબાએ કહ્યું, ત્રિશૂળ દોરવા મેં તને આજ્ઞા કરી, એ શબ્દો તે ન સાંભળ્યા, એ કંઈ સ્વપ્ન નહોતું, સીધી મારી આજ્ઞા જ હતી. મારા વચન સદા અર્થ ગંભીર હોય છે, ખાલી હોતા નથી. મેઘાએ કહ્યું, મેં તો માન્યું કે આપે મને જગાડ્યો, પણ આંખો ઉગાડીને જોયું તો બારણા બંધ હતા, તેથી મેં એ સ્વપ્ન જ માન્યું. બાબાએ ઉત્તર દીધો, મારે આવવા સારું દ્વારની જરૂર નથી, મારે કશું રૂપ કે આકાર નથી, હું તો સર્વત્ર વસું છું. જેને મારામાં શ્રદ્ધા છે તથા જે મારામાં જ મગ્ન બનીને રહે છે તેના સર્વ કામ હું સૂત્રધારની પેઠે કરી દઉં છું. મેઘાએ વાડામાં જઈ બાબાની છબી પાસે લાલ ત્રિશૂળ દોર્યું. બીજે દહાડે સવારે એક રામદાસી ભક્ત પૂનાથી આવ્યો અને બાબાને નમસ્કાર કરીને એક પિંડી એટલે શિવલિંગ ભેટ આપ્યું. તે વખતે મેઘો ત્યાં આવી ચડ્યો. બાબાએ તેને કહ્યું, જુઓ આજે શંકર આવ્યા છે, તું હવે તેની પૂજા કરજે. આમ ત્રિશૂળ પછી તરત જ પિંડી જોઈને મેઘો આશ્ચર્ય પામ્યો. તે સમયે કાકા સાહેબ દીક્ષિત વાડામાં સ્નાન કરી માથે ટુવાલ મૂકીને ઊભા હતા અને શ્રી સાંઈનું સ્મરણ કરતા હતા. ત્યાં જ તેમને પિંડીનું માનસિક દર્શન થયું. હજુ એ આશ્ચર્ય શમ્યું નહોતું ત્યાં જ મેઘાએ આવીને બાબાએ આપેલી પિંડી બતાવી. થોડી ક્ષણ અગાઉ જ પોતાને જે પિંડીનું માનસિક દર્શન થયેલું તેને જ બરોબર મળતી આવતી આ પિંડી હતી. એ જોઈ દીક્ષિત રાજી થયા. ત્રિશૂળ દોર્યા બાદ થોડા જ સમયમાં પોતાના પૂજનની બાબાની છબી પાસે જ મેઘાએ આ પિંડીની સ્થાપના કરી. મેઘાને શિવ પૂજન વાલું હતું, તેથી બાબાએ જ આ ત્રિશૂળની તથા પિંડીની સ્થાપનાની અગમ્ય રીતે વ્યવસ્થા કરી તેની શિવ પૂજનની શ્રદ્ધા દૃઢ કરી હતી. નિત્ય બપોરે તેમજ સાંજે નિયમિત બાબાનું પૂજન તથા આરતી કરી મેઘાએ ઘણા વર્ષો સુધી બાબાની સેવા કરી અને પછી સને 1912માં તે કૈલાસવાસી થયો. તે વખતે બાબાએ તેના શબ પર હાથ ફેરવીને કહેલું, આ મારો સાચો ભક્ત હતો. તેની ઉત્તર ક્રિયામાં બાબાએ બ્રાહ્મણો જમાડવાની આજ્ઞા કરી અને પોતાની પાસેથી તે ખર્ચ આપ્યો હતો. કાકા સાહેબ દીક્ષિતને હાથે જ એ સર્વ ક્રિયા થઈ હતી. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાડ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે દ્રષ્ટાંત કથન નામ 28મું અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 29. બાબાની કૃપાથી આપણે આજે અધ્યાય 29નું પ્રારંભ કરીએ, જેનું વિષય છે સ્વપ્ન કથા કથન. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાયય નમઃ. શ્રી સીતારામ ચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. આ અધ્યાયમાં મદ્રાસી ભજન મંડળી તેંડુલકર પિતા પુત્ર ડૉક્ટર કેપ્ટન હાટે વામન નાર્વેકર તથા અન્ય રસિક અજબ કથાઓ વર્ણવી છે. પહેલું, મદ્રાસી ભજન મંડળી.
કાશી બનારસ તીર્થની યાત્રા પર એક રામદાસી પંથની મદ્રાસી ભજન મંડળી સને 1918માં નીકળી હતી. તેમાં પત્ની, પતિ તથા પુત્ર પુત્રવધુ એમ ચાર માણસ હતા જેમના નામ નોંધાયેલા મળતા નથી. તેમણે કાશી જતા માર્ગમાં સાંભળ્યું કે અહમદનગર જિલ્લામાં કોપરગામ તાલુકામાં શિરડી ગ્રામમાં સાંઈબાબા નામે એક મોટા સંત રહે છે. તે શાંત, વૈરાગ્યવાન અને ઉદાર છે. પોતાના ભક્તોને તેમજ કળા બતાવનાર કલાવંતોને નિત્ય દાનમાં સારા પૈસા વહેંચે છે. સાંઈબાબા પાસે દક્ષિણાના રૂપમાં નિત્ય ઘણા પૈસા ભેગા થતા, જેમાંથી ભક્ત કોંડાજીની પુત્રી અમનીને 1 રૂપિયો, કોઈને 2 થી 5 રૂપિયા, જમાલીને 6 રૂપિયા, અમનીની માને 10 થી 20 રૂપિયા સુધી અને કોઈ વાર 50 રૂપિયા સુધી તથા બીજા ભક્તોને પોતાની ઈચ્છાનુસાર બાબા નિત્ય દાન આપતા હતા. આ મંડળી ભજન બહુ સારા કરતી. તેનું સંગીત બહુ મધુર હતું, પણ અંદરખાનેથી તેને પૈસાનો લોભ હતો. આમાંથી 3 જણા લોભી હતા, પણ મુખ્ય બાઈ જુદા સ્વભાવની હતી. બાબા પર તેને સાચા માન પ્રેમ હતા. એકવાર બપોરે બાબાની આરતી ચાલતી હતી ત્યારે એ બાઈની શ્રદ્ધા ભક્તિથી બાબાએ રાજી થઈને તેના ઈષ્ટદેવ સીતાનાથ રામરૂપે દર્શન આપ્યા. તેને બાબા રામરૂપે દેખાતા હતા ત્યારે બીજા બધાને સાંઈ રૂપે નજરે પડતા હતા. ઈષ્ટદેવના દર્શન કરી બાઈ બહુ રાજી થઈ અને આંખમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો તથા તેને આનંદમાં આવેલી જોઈ બધા આશ્ચર્ય પામ્યા, પણ તેનું કારણ કોઈ સમજી શક્યું નહીં. બપોરે બાઈએ પોતાને થયેલ ઈષ્ટ દર્શનની તથા બાબાનું શ્રી રામ રૂપે કેવું દર્શન થયેલું તેની વાત પતિને કહી બતાવી, પણ તેણે તો માન્યું કે બાઈ બહુ ભોળી હોવાથી રામ દર્શનની તેની ભ્રમણા જ હોવી જોઈએ. એથી ધૂતકારીને તેણે કહ્યું, બધાને સાંઈ બાબાના દર્શન થતા હતા અને તને એકલીને રામ દર્શન થાય એ સંભવિત જ નથી. બાઈએ ટીકાનો કોઈ જવાબ ન આપ્યો. તેની શાંત, નિર્લોભી, નિશ્ચલ માનસિક સ્થિતિને લીધે સુભાગ્ય આવા દર્શન તેને ઘણી વાર થતા હતા. આવો હવે આપણે સાંભળીએ અજબ દર્શન. એવામાં એકવાર એ બાઈના ધણીને અજબ દર્શન થયું. જાણે તે એક મોટા શહેરમાં છે અને પોલીસે તેને પકડ્યો છે તથા દોરડાથી હાથ બાંધી એક પાંજરામાં પૂર્યો છે. તેને બાંધતા હતા તેવામાં પાંજરા નજીક શાંત ઊભેલા સાંઈબાબાને તેણે દેખ્યા. બાબા પાસે આવીને દર્દ ભર્યા અવાજે તેણે બાબાને કહ્યું, આપનું મોટું નામ સાંભળીને હું આપને શરણે આવ્યો છું. આપ અહીં ઊભા છો છતાં મારા પર આ વિપત્તિ કેમ આવી પડી છે? બાબા બોલ્યા, તારે તારા કર્મના ફળ ભોગવવાના છે. એટલે પેલાએ કહ્યું, આવું સંકટ આવે તેવું કોઈ પાપ મેં કર્યું જ નથી. બાબાએ કહ્યું, આ જન્મમાં નહીં તો પૂર્વ જન્મમાં તે એ પાપ કર્યું હશે. તેણે ઉત્તર દીધો, પૂર્વ જન્મની કોઈ વાતની મને ખબર જ નથી. વળી માનો કે મેં તે વખતે કોઈ પાપ કર્યું હશે તો પણ આપની હાજરીમાં તો પાપ સૂકા ઘાસની માફક બળીને નષ્ટ કેમ ન થાય? ત્યારે બાબાએ તેને પૂછ્યું, તને એવી શ્રદ્ધા છે? પેલાએ હા પાડી એટલે બાબાએ તેને આંખો બંધ કરવાની આજ્ઞા આપી. આંખો બંધ કરતા જ જાણે કોઈના નીચે પડી ગયાનો ધડાકો તેણે સાંભળ્યો. આંખો ઉઘાડતા તેણે પોતાને છૂટો જોયો અને પેલો ધડાકો પોલીસના પકડવાનો હતો. તેને બરડામાંથી લોહી નીકળતું હતું. એથી ડરીને તે બાબા સામે જોવા લાગ્યો. એટલે બાબા બોલ્યા, હવે તું ઠીક સપડાયો. અમલદારો આવીને તને પકડશે. એથી તે કરગરવા લાગ્યો, આપના વિના મારું કોઈ તારણહાર નથી. ગમે તેમ કરી આપ મને બચાવો બાબા. પુનઃ બાબાએ તેને આંખો મીચી જવા ફરમાવ્યું. તેણે આંખો મીચીને જેવી ઉઘાડી તેવો જ પોતે પાંજરામાંથી છૂટો થયો હતો. બાજુમાં બાબા ઊભા હતા, તેમને તે પગે પડ્યો. બાબાએ પૂછ્યું, તારા આ નમસ્કાર અને અગાઉના નમસ્કાર એ બેમાં શું ફેર છે? બરાબર વિચાર કરીને ઉત્તર દેજે.
પેલાએ કહ્યું, તેમાં તો ઘણો ફેર છે. અગાઉના નમસ્કાર આપની પાસેથી ધન મેળવવા સારું જ હતા, પણ આ મારા નમસ્કાર હું આપને પ્રભુ ગણીને કરું છું. અગાઉ હું એમ માનતો હતો કે આપ મુસલમાન થઈને અમને વટલાવો છો. વળી બાબાએ પૂછ્યું, મુસ્લિમ દેવ પર તને આસ્થા નથી? તેણે કહ્યું, ના. બાબાએ પૂછ્યું, તારા ઘરમાં તે પંજો નથી રાખ્યો? મોહરમમાં તું તાબૂતની પૂજા નથી કરતો? તારા કુટુંબમાં લગ્ન તથા એવા શુભ પ્રસંગે કાળબીબી નામે મુસ્લિમ દેવીનું પૂજન અર્ચન નથી થતું? એ સર્વ શું છે? તેણે આ બધું કબૂલ કર્યું એટલે બાબા બોલ્યા, આથી વધારે તારે શું જોઈએ છે? પછી તેના મનમાં ગુરુ રામદાસના દર્શનની ઈચ્છા જાગી. બાબાએ તેને પાછળ ફરી જઈને જોવાની આજ્ઞા કરી. જેવું તેણે પીઠ પાછળ જોયું, તેવા જ તેણે સામે સમર્થ રામદાસને જોયા. પણ તેમના ચરણમાં તે પડવા જતો હતો ત્યાં જ રામદાસ અલોપ થયા. પછી આતુર બની તેણે બાબાને પૂછ્યું, આપ ખૂબ વૃદ્ધ લાગો છો, આપનું વય કેટલું હશે? બાબાએ કહ્યું, શું તું એમ કહે છે કે હું વૃદ્ધ થયો છું? મારી જોડે દોટ મૂકીને પારખું કર. એટલું બોલી બાબા દોડવા લાગ્યા અને તે તેની પાછળ દોડ્યો. બાબા તો દોડતા રહ્યા, તેમના પગલાની ઉડતી ધૂળમાં તે દેખાતા બંધ થયા અને આ માણસ ઊંઘમાંથી જાગી ગયો. ઉઠ્યા પછી આ સ્વપ્ન દર્શન પર તે વિચાર કરવા લાગ્યો. તેનું માનસિક વલણ સાવ બદલાઈ ગયું હતું. બાબાની મહત્તા તે બરાબર સમજ્યો. તેની શંકાશીલ મનોવૃત્તિ મટી ગઈ અને અંતરમાં બાબાના ચરણની સાચી ભક્તિ ઉદય પામી. આ દર્શન તો માત્ર સ્વપ્ન જ હતું, પણ તેમાં થયેલા પ્રશ્નોત્તર રસદાયક ને સૂચક હતા. બીજે દાડે બીજા જોડે આરતી માટે તે મસ્જિદમાં આવ્યો ત્યારે બાબાએ તેને 2 રૂપિયાની મીઠાઈ મંગાવીને પ્રસાદ આપ્યો તથા 2 રૂપિયા રોકડા તેના હાથમાં મૂક્યાને આશીર્વાદ આપી તેને થોડા દિવસ શિરડીમાં રોક્યો. છેવટે તેને આશીર્વાદ આપતા બાબા બોલ્યા, અલ્લાહ તને ઘણું આપશે, પ્રભુ તારું કલ્યાણ કરશે. તેને દાનમાં બહુ પૈસા તો ન મળ્યા, પણ બાબાના અમૂલ્ય આશીર્વાદથી તેની સ્થિતિ બહુ સારી થઈ. એ પછી એ મંડળીને ધન પણ સારું મળ્યું અને યાત્રામાં કશી અગવડ પડી નહીં. યાત્રા પૂરી થઈ અને બાબાના આશીર્વચન યાદ કરતા તેઓ ઘેર સાજા તાજા પહોંચી ગયા અને આનંદથી રહેવા લાગ્યા. બાબા ભક્તોને સુધારી સુમાર્ગે ચડાવતા અને સમાધિ પછી પણ અનેક ભક્તોને સન્માર્ગે ચડાવે છે તેનું જ દૃષ્ટાંત આ કથામાં પ્રત્યક્ષ આપ્યું છે. આવો હવે આપણે બીજી કથા તેંડુલકર કુટુંબની સાંભળીએ. બાંદ્રાના તેંડુલકર કુટુંબના બધા જનો બાબાના ભક્ત હતા. બાબાની લીલા તથા 800 અભંગ અને પદવાળો એક મરાઠી ગ્રંથ શ્રી સાંઈનાથ ભજનમાળા શ્રીમતી સાવિત્રીબાઈ તેંડુલકરે રચીને પ્રગટ કરેલ છે. બાબાના ભક્તોએ તે ગ્રંથ વાંચવા સરખો છે. પુત્ર તેંડુલકર ડાક્ટરી અભ્યાસ કરી ડાક્ટરની પરીક્ષામાં બેસવાનો હતો. તેણે જોશીને પૂછ્યું ત્યારે કુંડળી જોઈ તેણે કહેલું, આ વર્ષમાં તારા ગ્રહ બરાબર નથી ભાઈ, હા, તેથી આવતી સાલ પરીક્ષામાં બેસીશ તો પાસ થઈશ. એથી તે નિરાશ થઈ ચિંતામગ્ન બન્યો. થોડા દાડા પછી તેની માતાએ શિરડી જઈ બાબાના દર્શન કર્યા. ત્યારે બીજી વાતો સાથે પુત્રની પણ વાત કરી કે તે પરીક્ષામાં બેસવાનો છે, પણ નાપાસ થવાની ચિંતાથી શોકાતુર રહે છે. ત્યારે બાબા બોલ્યા, તારા દીકરાને કહેજે કે મારામાં શ્રદ્ધા રાખે અને નિરાશ ન થાય, એમ તેને કહેજે. માતાએ ઘેર જઈ પુત્રને આ સંદેશો આપ્યો. પુત્રે અભ્યાસમાં બરાબર મન પરોવ્યું અને પરીક્ષામાં બેઠો. લેખિત પરીક્ષામાં સારું કર્યું હતું, છતાં પાસ થવા પૂરતા માર્ક નહીં મળે એવું તેને લાગ્યું. તેથી મૌખિક પરીક્ષામાં બેસવું નકામું માન્યું. પણ પરીક્ષકે જ તેના એક સહાધ્યાયી મિત્ર જોડે કહેવડાવ્યું કે તું લેખિત પરીક્ષામાં પાસ થયો છે માટે મૌખિક પરીક્ષામાં હાજર રહેજે.
એથી ઉત્તેજન પામી તે મૌખિક પરીક્ષામાં પણ બેઠો અને બંનેમાં પાસ થયો. આમ ગ્રહ ખરાબ હતા, છતાં બાબાની કૃપાથી એ જ વર્ષે તે પાસ થયો. અહીં વાંચકોએ યાદ રાખવું કે મૂંઝવણ અને શંકા તો આપણી શ્રદ્ધા દૃઢ કરવા માટે જ હોય છે. માટે જો પૂરી શ્રદ્ધાથી બાબાને જ ચોંટી રહી પ્રયત્ન જારી રાખીએ તો છેવટે આપણી મહેનત અવશ્ય સફળ થાય છે જ. આ પુત્રના પિતા રઘુનાથ રાવ કોઈ યુરોપિયન વ્યાપારીની પેઢીમાં નોકરી કરતા હતા. વૃદ્ધ થવાથી તે કામ બરાબર કરી શકતા નહીં, તેથી આરામ માટે રજા લીધી. છતાં તબિયત સુધરી નહીં તેથી નિવૃત્તિ લેવાનું ઠર્યું. તે વૃદ્ધ અને વિશ્વાસપાત્ર હોવાથી પેન્શન આપીને તેને છૂટા કરવાનું પેઢીના મેનેજરે નક્કી કર્યું. પેન્શનની રકમ શું આપવી તે પ્રશ્ન હલ થયો નહોતો. તેને 150 રૂપિયા પગાર મળતો હતો, તેથી 150 રૂપિયાનું પેન્શન મળે તેમ હતું. પણ એટલામાં કુટુંબનું પૂરું થાય તેમ નહોતું, તેથી બધાને ચિંતા થતી હતી. પેન્શન નક્કી થવા અગાઉ 15 દિવસ પહેલા તેમની પત્નીને બાબા સ્વપ્નમાં દેખાયા અને કહ્યું, તમને પેન્શનના 100 રૂપિયા મળે એવી મારી ઈચ્છા છે, એટલાથી સંતોષ થશે? ત્યારે ભાઈએ ઉત્તર દીધો, બાબા આપ મને કેમ પૂછો છો? આપનામાં અમને સંપૂર્ણ શ્રદ્ધા છે. બાબાએ સ્વપ્નમાં 100 રૂપિયા કહેલા, પણ તેને ખાસ કેસ તરીકે પેન્શન 110 રૂપિયાનું કરી આપવામાં આવ્યું. ભક્તો પર બાબાનો આવો અજબ પ્રેમ હતો. આવો હવે આપણે ત્રીજી કથા સાંભળીએ, કેપ્ટન હાટેની. બિકાનેરના કેપ્ટન હાટે બાબાના પરમ ભક્ત હતા. એકવાર સ્વપ્નમાં બાબાએ દર્શન દઈ તેમને કહ્યું, તું મને ભૂલી ગયો? હાટે તરત જ બાબાના ચરણ પકડી લીધા અને કહ્યું, બાબા બાળક માતાને વિસરી જાય તો તેની રક્ષા કોણ કરે? પછી હાટે બાગમાં જઈ તાજી વાલ પાપડીનું શાક ચૂંટી લાવી, જેવા બાબાને દક્ષિણા સાથે કાચું સીધું દેવાની તૈયારી કરતા હતા ત્યાં જ તેની આંખ ઉગડી ગઈ. તેથી આ સ્વપ્ન હતું એમ ખાતરી થઈ, પણ આવું સીધું બાબાને શિરડી મોકલવા તેણે નક્કી કર્યું. ગ્વાલિયર આવી એક મિત્રને ટપાલમાં 12 રૂપિયા મોકલી 10 રૂપિયા દક્ષિણાના તથા વાલ પાપડીના શાક સાથેનું 2 રૂપિયાનું સીધું બાબાએ અર્પણ કરવા સૂચના લખી મોકલી. મિત્રે શિરડી જઈ સૂચના પ્રમાણે બધી વસ્તુ લીધી, પણ વાલ પાપડી મળી નહીં. તેથી વિમાસણ થઈ, પણ એવામાં થોડી જ વારમાં શાકના ટોપલાવાળી બાઈ આવી, જેના ટોપલામાં વાલ પાપડી મળી આવી. તેથી મિત્રે ખુશ થઈને તે લીધી અને સૂચના પ્રમાણે બાબાને સીધું તથા દક્ષિણા અર્પણ કરી. બીજે દાડે શ્રી નિમોણકર શ્રી સીધાનો ભાત તથા વાલ પાપડીનું શાક તૈયાર કરી નૈવેદ્ય ધરાવ્યું અને બાબાએ તે દાડે એ શાક જ ખાધું અને બીજી કોઈ વસ્તુ લીધી જ નહીં. એ જોઈ સર્વને આશ્ચર્ય થયું. મિત્ર પાસેથી આ સમાચાર લખાઈ આવ્યા ત્યારે કેપ્ટન હાટેના આનંદનો પાર રહ્યો નહીં. હવે આપણે જોઈએ કે સ્પર્શ વડે પાવન થયેલો રૂપિયો કેવી રીતના કેપ્ટન હાટેને મળ્યો. એકવાર કેપ્ટન હાટેને ઈચ્છા થઈ કે બાબાના હાથના સ્પર્શ વડે પાવન થયેલો રૂપિયો મારી પૂજામાં રાખું. એવામાં શિરડી જનાર એક મિત્ર મળ્યો, જેની જોડે હાટેએ રૂપિયો શિરડી મોકલ્યો. મિત્રે શિરડી જઈ દર્શન કરી દક્ષિણા ધરી. બાબાએ તે ખિસ્સામાં મૂકી પછી મિત્રે હાટેનો રૂપિયો બાબા પાસે ધર્યો. બાબાએ તે હાથમાં લીધો અને તેની સામું જોઈ રહ્યા જમણા હાથે ઉછાળીને રમાડ્યો. પછી હાટેના મિત્રને કહ્યું, આ રૂપિયો ઉદી પ્રસાદ જોડે તેના માલિકને આપજે અને તેને કહેજે કે મારે તેની પાસેથી કાંઈ નથી જોઈતું, શાંતિ ને સંતોષથી રહે એમ તેને કહેજે. મિત્રે ગ્વાલિયર પાછા આવી સ્પર્શ વડે પાવન થયેલો રૂપિયો હાટેને આપ્યો અને શિરડીમાં જે બનેલું તે વર્ણવી બતાવ્યું. એથી હાટે બહુ રાજી થયા. બાબા સુવિચારને સદા ઉત્તેજન દઈ મારી તીવ્ર ઉત્કંઠાને આમ ઉત્તેજન આપે છે, તેમણે મારી આશા પૂરી છે એવું મનમાં સમજી હાટેને આનંદ થયો. આવો હવે આપણે ચોથી કથા એટલે વામન નાર્વેકરની કથા સાંભળીએ. એક જુદી જ કથા તમે શ્રવણ કરશો. વામન નાર્વેકર નામે એક ગૃહસ્થને બાબા પર ખૂબ પ્રેમ હતો. એકવાર તે એક રૂપાનો સિક્કો લઈ આવ્યા.
જેની એક બાજુ રામ લક્ષ્મણ સીતાજીની મૂર્તિઓ છાપેલી હતી અને બીજી બાજુ બંને હાથ જોડી ઉભેલા મારુતિની મૂર્તિ છાપી હતી. બાબા તેને સ્પર્શ કરી પાવન કરે અને ઉદી જોડે તે સિક્કો પોતાને પાછો દે એવી આશાથી તેણે એ સિક્કો બાબા પાસે ધર્યો. બાબાએ સિક્કો લઈ ખિસ્સામાં મૂક્યો એટલે શ્યામાએ વામન રાવનો ઈરાદો બાબાને કહી સંભળાવ્યો અને સિક્કો તેને પાછો આપવા વિનંતી કરી. ત્યારે વામન રાવની હાજરીમાં જ બાબાએ કહ્યું, શા માટે તે એને પાછો આપું? રે, તો અમે પોતે જ રાખશું. તેના બદલામાં એ 25 રૂપિયા આપવા તૈયાર હોય તો તેને પાછો મળશે. એટલે વામન રાવે મિત્રો પાસેથી 25 રૂપિયા ભેગા કરી પેલો સિક્કો પાછો મેળવવા બાબાની પાસે મૂક્યો. ત્યારે વળી બાબા બોલ્યા, એ સિક્કાની કિંમત તો 25 રૂપિયાથી પણ વધારે છે, પણ શ્યામા, તું આ સિક્કો લે, આપણે તે મંદિરમાં જ રાખશું. તું તારા મંદિરમાં રાખી તેનું પૂજન કરજે. બાબાએ આમ શા માટે કહ્યું તે પૂછવાની કોઈની હિંમત ચાલી નહીં. કઈ વસ્તુ ઉત્તમ છે, અગર સૌથી વધુ સુયોગ્ય શું છે, તેની ખબર તો શ્રી બાબાને એકલાને જ હતી. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાડ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે સ્વપ્ન કથા કથન નામ 29મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભં ભવતુ.